સુરેન્દ્રનગર જિલ્લાના બેકોંગી દસાડા અને ચોટીલા ધારાસભ્ય વિના મૂલ્યે જિલ્લાની જનતાને રાશન ન આપવામાં આવતા ચીમકી ઉચ્ચારી હતી. બંને ધારાસભ્યને અટકાયત કરવામાં આવી છે. જ્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં તમામ ગરીબ લોકોને વિનામૂલ્ય રાશન ન મળતા ઉપવાસ આંદોલન કરવાની ફરજની ચીમકી આપી હતી. ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈને નજરકેદ કરવામાં આવ્યો અને દસાડા ધારાસભ્યને ધાંગધ્રા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. કોંગી કાર્યક્રમમાં રોસ્તો માહોલ. લોકડાઉનની પરિસ્થિતિમાં તમામ ગરીબ લોકોને વિનામૂલ્ય રાશન ન મળતા ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી. બંને ધારાસભ્યને અટકાયત કરવામાં આવી છે. જ્યારે ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈને નજરકેદ કરવામાં આવ્યા અને દસાડાના ધારાસભ્યને ધાંગધ્રા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની અંદર જે સસ્તા દુકાનની અનાજનું વિતરણ થઈ રહ્યું છે, ત્યાં સાહેબનું કહેવું એમ છે કે ત્યાં અમુક લોકોને આપવામાં આવતું નથી અનાજ. તેના બાબતે તે સુરેન્દ્રનગર સિટી ખાતે અમલના ઉપવાસ ઉપર ઉતરવાના હતા. જેવી જાણકારી અમને મળેલી, જે બાબતે અમે અમારા પોલીસના માણસોને સાથે રાખી વોચમાં રહેલા અને સાહેબ શ્રી સુરેન્દ્રનગર જવા માટે રવાના થતાં અમે એમને રોકી અને અટકાયત કરી પોલીસ સ્ટેશન અત્રે લાવી છીએ. જો આ એક ગરીબોનો અવાજ પણ ઉઠાવી શકાતો નથી અને ચોરને પકડે એને ધારાસભ્યને પકડવા માટે પોલીસ આવી જશે અને ગરીબોનો અવાજ માટે, ગરીબોને અન્ન મળે એના માટેની વાત છે. અને જ્યાં સુધી પણ સંઘર્ષ થઈ શકે ત્યાં સુધી 100% ગરીબો માટે લડીશું અને સરકાર પણ તમારા માધ્યમથી ગરીબોનો અવાજ સાંભળે અને ગરીબ લોકોને જેને અનાજ મળતું નથી, એપીએલ હોય, બીપીએલ ન હોય, એનએફએસ હોય ન હોય, એક મહિના પૂરતું તો અનાજ આપો બિચારાઓને. ત્યાં આપણે બીજી વાત કરીએ છીએ, તમે એક મહિના પૂરતું અનાજ આપવાનું પડે. એટલે જ અમારી વિનંતી છે સરકાર. બ્યુરો રિપોર્ટ, યજ્ઞેશ ગોસ્વામી, લોકસભા ન્યૂઝ, સુરેન્દ્રનગર.